પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે રવિવારે વણકર પરિવાર ક્રિકેટ મેચ જોવા ગયો હતો. એ વખતે મેચ રમવા આવેલ અન્ય એક સમાજના યુવાને ટેનિસ બોલ આપવા જેવી બાબતે 8 વર્ષના બાળકને લાફો મારી જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. એ બાબતે સમાધાન થયા બાદ પાછળથી 7 શખ્સકાર લઈ આવી તલવાર જેવા જીવલેણ હથિયાર વડે બાળકના પિતા પર હુમલો કરતા તેનો અંગૂઠો કપાઈ ગયો હતો. આ બાબતે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે, જેમણે આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને રૂબરૂ મળીને આરોપીઓ સામે જ્યુવેનાઇલ એક્ટ પોસ્કો 120B આઈપીસી 34 અને 307ની કલમો દાખલ કરવા રજૂઆત કરી છે અને જો આમ નહીં થાય તો પાટણ બંધનું એલાન કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે કાકોશી ગામે જે દલિત સમાજ અને બીજા એક સમાજ વચ્ચે મેચ દરમિયાન થયેલી તકરારમાં 8 વર્ષના રુદ્ર વણકર નામના એક માસૂમ બાળકે દડો પાછો ના આપતા સામેવાળા પક્ષના લોકો ઉશ્કેરાયા હતા, એમાં સમાધાન થયા બાદ સામેવાળા પક્ષે ફરી ધમકી આપતા ફરી સમાધાન થયું હતું. આ બાદ કાર્યતાપૂર્વક આ 8 વર્ષના બાળક પર જાણે વેર વાળવાનું હોય એવી ભાવના સાથે એના પિતાના હાથનો અંગૂઠો અને ડાબા હાથની હથેળી કાપી નાખી, ચાકુ અને તલવારના ઘા કરી હત્યાની કોશિશ કરી હતી. 8 વર્ષના બાળકને અને એના પિતાને જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કર્યા હતા. બાળકને ગાલ પર તમાચા માર્યા અને જમીનમાં દાટી દેવાની ધમકી આપી હતી. જિગ્નેશ મેવાણીએ વધુમાં જણાવ્યું કે આટલી ગંભીર ઘટના હોવા છતાં હજી સુધી તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી. આઈપીસીની લાગુ પડતી જ્યુવેનાઇલ એક્ટ પોસ્કો 120B આઈપીસી 34 અને 307ની કલમો હેઠળ ગુનો દાખલ નથી કરાયો. પોલીસ ક્યાંક ને ક્યાંક આરોપીઓને બચાવી રહી હોય એવું લાગી રહ્યું છે. પોલીસે કંઈ કામ નથી કર્યું એવું નથી, પણ જે ગંભીરતાથી કામ કરવું જોઈએ તે નથી કર્યું. આ પીડિત પરિવારને ન્યાય મળે એ માટે આજે રાજ્યના પોલીસ વડાને રૂબરૂ મળીને રજૂઆત કરી છે અને આવતીકાલે જરૂર પડે પાટણ બંધનું એલાન પણ કરવાના છીએ. આ ઘટનામાં 7 શખ્સ સામે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 3ને ઝડપવાના બાકી છે. આ અંગે સિદ્ધપુર DISP KK પંડ્યાએ જણાવ્યું કે રવિવારે 6:30 વાગે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ઝઘડો થયો હતો. એ બાબતે કુલ 7 આરોપી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 આરોપીઓને ઝડપી લીધા છે. તપાસ દરમિયાન સિદ્ધરાજસિંહ નામના આરોપીને પણ ઈજા થયેલ છે. પાટણ જિલ્લાના સિદ્ધપુરના કાકોશી ગામે રહેતા કીર્તિભાઈ પાનાભાઈ વણકર રવિવારે સાંજના આશરે 4:15 વાગે ગામની આઈડી સેલિયા સ્કૂલ ખાતે તેમના દીકરા હર્ષિત ઉર્ફે રુદ્રનો બર્થડે હોવાથી ક્રિકેટ મેચ જોવા ગયા હતા. એ વખતે ટેનિસ બોલ ગ્રાઉન્ડ પર આપવા બાબતે ધનપુરા બીટ ગામના કુલદીપસિંહ રાજપૂતે હર્ષિત ઉર્ફે રુદ્રને ગુસ્સે થઈ જેમ તેમ બોલતા હોવાથી ધીરજકુમાર પાનાભાઈ વણકરે છોકરાને શું કામ જેમ તેમ બોલો છો એમ ટોક્યા હતા. ત્યારબાદ મેચ પૂરી થતાં તેઓ પાણીના ટાંકા પાસે બેઠા હતા. એ વખતે 2-3 ગાડીમાં આજુબાજુના ગામડાના એક સમાજના છોકરાઓ આવતા એકબીજા સાથે સમાધાન થયું હતું. સમાધાન બાદ કીર્તિભાઈ સાંજના આશરે 6:30 વાગ્યાના સમયે સ્કૂલ પાસે હુસેનભાઈની ચાની લારી નજીક બેઠા હતા. એ વખતે સિદ્ધરાજસિંહ મામવાળા રાજુ ઉર્ફે રાજદીપ દરબાર આશરે 3-4 કારમાં આવી બહુ ગરમી કરે છે એમ કહી જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી સિદ્ધરાજસિંહને તલવારથી કીર્તિભાઈના બંને હાથ પર આડેધડ ઘા મારતા ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો અને નીચે પડી જતા સાથેના બીજા માણસો પાસે ધોકા અને ગળદાપાટુનો માર મારી નાસી ગયા હતા. ત્યારબાદ સ્થાનિકોએ ઇજાગ્રસ્તને કાકોશીથી એમ્બ્યુલન્સમાં સીધા પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાંથી અંગૂઠાની પ્લાસ્ટિક સર્જરી માટે અમદાવાદ ખસેડાયા હતા. આ અંગે ઇજાગ્રસ્તના ભાઈ ધીરજકુમાર પાનાભાઈ વણકરે કાકોશી પોલીસ મથકે 7 શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની જાણ થતાં વડગામના કોંગી ધારાસભ્ય અને દલિત આગેવાન જિગ્નેશ મેવાણીએ ઇજાગ્રસ્તની મુલાકાત લીધી હતી અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને ગુજરાત કોંગ્રેસના SC ડિપાર્ટમેન્ટના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને મળીને આરોપીઓ સામે જ્યુવેનાઇલ એક્ટ પોસ્કો 120B આઈપીસી 34 અને 307ની કલમો દાખલ કરવા રજૂઆત કરી છે અને જો આમ નહીં થાય તો આવતીકાલે પાટણ બંધનું એલાન કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ઘટનાને અનુલક્ષીને અમે જે આજે આવ્યા છીએ, અમારું ગામ કાકોશી છે. કાકોશીની અંદર એક ઘટના બનેલી જેમાં અમારા ભાઈને છેતરીને મારવામાં આવેલા છે, જેમનો અંગૂઠો કપાઈ ગયેલો છે, અને તેમ છતાં એ લોકોએ અમારા જે બીજા નાના ભાઈ છે કીર્તિભાઈના, જે ઘાયલ વ્યક્તિ કીર્તિભાઈ છે, એમના નાના ભાઈ ધીરજભાઈ ઉપર જે 326 ખોટી કલમ જે લગાવવામાં આવી છે, પોલીસ એની કોઈ પણ તાત્કાલિક જે યોગ્ય તપાસ હાથ લેવી જોઈએ લીધી નથી.
પણ જે ત્રણ કલમો ઉમેરવી જોઈએ, મતલબ કે જે હાફ મર્ડર કરવાનો પ્રયત્ન કર્યો છે એના ઉપર કોઈ કલમ પોલીસ દ્વારા લેવામાં આવી નથી, માટે આજે અમે સવારે 10 વાગ્યાથી ખરી ગરમીમાં કોઈ ખાધું પીધું નથી, આજે અમે ગામના લોકો અને અન્ય પણ ઘણા બધા લોકો આવેલા છે એ લોકો દ્વારા એક જ રજૂઆત છે, કલેક્ટર રાહે અમે પોલીસને એક પ્રશ્ન કરેલો છે કે તમે લાગતી વળગતી કલમો કેમ ઉમેરતા નથી અને ઉમેરવી જોઈએ, નહીતર અમે હને ઉગ્ર આંદોલનની ચીમકી આપેલી છે. અને એક બીજી વાત કે એકમાત્ર નેતૃત્વ અત્યારે હાલ અમારા સમુદાયનું જિજ્ઞેશભાઈ મેવાણી કરી રહ્યા છે અને જિજ્ઞેશભાઈ મેવાણી દ્વારા જે નિર્ણય લેવામાં આવશે, જે રજૂઆત કરવામાં આવશે એમાં અમે બંધાયેલા સીએ અને અમે રહીશું ત્યાર સુધી અમે કાયદાકીય રીતે ચાલવા બંધાયેલા છીએ.